સુરત શહેરમાં નેશનલ હાઈવેથી 200 મીટરમાં આપણા શહેરમાં સૌ પ્રથમ સૌથી વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, જેમાં આપના બિઝનેસનો વિકાસ કરવા માટે મશીનરી અને પ્રોડક્શન માટેની ખૂબ જ સરળ રીતે ઉત્પાદન કરવા માટે અહીંયાની જગ્યામાં અનુકૂળ આવે એવો પ્રોજેક્ટ એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. અમારા પ્રોજેક્ટમાં 5 કોમન પ્લોટ આપવામાં આવે છે, 40 ફૂટનો વિશાળ રોડ, વિશાળ એન્ટ્રી તેમજ એક્ઝિટ ગેટ, સમગ્ર પાર્કમાં સીસીટીવીની સુવિધા, ડ્રેનેજ લાઇન, આરસીસી રોડ તેમજ સ્ટ્રીટ લાઇટ. શોપિંગ સેન્ટર અને રમણીય વાતાવરણ વચ્ચેનો પ્રોજેક્ટ એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. ગિરનાર હોટલની પાછળ ટોલ પ્લાઝા પાસે નેશનલ હાઈવે નંબર 8 કામરેજ સુરત. મોડાસા શહેરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ભવ્ય ઉજવણી કરી હતી, નમાઝ અદા કરી હતી, સાથે સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. અરવલ્લીના મોડાસા ખાતે મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની ભવ્ય રીતે ઉજવણી કરી હતી. મોડાસાની માલપુર રોડ પર આવેલી ઈદગાહ મસ્જિદ ખાતે હજારો મુસ્લિમ ભાઈઓએ નમાઝ પઢી હતી. નમાઝ અદા કર્યા બાદ બકરી ઈદની એકબીજાને મળીને ઈદે મુબારક પાઠવ્યા હતા. બકરી ઈદનો તહેવાર ત્યાગ, સમર્પણ અને બલિદાન આપવાની ભાવના સાથે જોડાયેલો છે. આ તહેવારથી સમાજના દરેક નાગરિકે પોતાના કુટુંબ, સમાજ, ધર્મ તેમજ રાષ્ટ્રપ્રેમ માટે ત્યાગ અને બલિદાન આપવાનો સંદેશ અપાય છે. બકરી ઈદના દિવસે બકરાની કુરબાની આપીને મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની ઉજવણી કરી હતી. મોડાસા ટાઉન પોલીસે પૂરા ચુસ્ત બંદોબસ્ત સાથે નમાઝ અદા કરાવી હતી. મુસ્લિમ બિરાદરોએ પોલીસ સ્ટાફ, નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો, અરવલ્લી કલેક્ટર, અરવલ્લી SP સાથે મોડાસા નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. મોડાસા શહેર કાઝી કી તરફ સે ઓર મોડાસા કાઝી પરિવાર કી તરફ સે ઈદ ઉલ દુહા કી બહોત બહોત મુબારકબાદ. આજ કા દિન ઈદ ઉલ અધા કા દિન હે, કુરબાની કા દિન હે, ઓર આજ કે દિન તમામ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કી સુન્નત અદા કી જાતી હે. હઝરત ઇસ્માઈલ અલૈહિસ્સલામ કો જો ઉન્હોને કુરબાન કિયા થા અલ્લાહ કી રાહ મે, તો ઉસી કી ખુશી મે અલ્લાહ ને મુસલમાનો પર યે ઇસ્લામી રૂલ્સ કાયમ કર દિયા. આજનો આ તહેવાર ઈદ ઉદ દોહા ત્યાગ કુરબાનીની ભાવના માટે પર આધારિત છે. ત્યાગ શું ચીજ છે, બલિદાન શું ચીજ છે, સેક્રિફાઈસ શું ચીજ વસ્તુ છે, એ માટે આજનો તહેવારનું નિર્માણ થયેલું છે અને એના પર જ આધારિત છે. એટલે દરેક મોમિન, દરેક દેશબંધુ, દરેક વ્યક્તિ, દરેક ઈસમે આજના આ તહેવારને ત્યાગ બલિદાનની ભાવના રાખવી જોઈએ, રાષ્ટ્રપ્રેમ રાખવો જોઈએ, રાષ્ટ્ર પર આધારિત, રાષ્ટ્રપ્રેમ પર આધારિત રહેવું જોઈએ. મારો રાષ્ટ્ર મારા માટે જ સર્વસ્વ હોવું જોઈએ એવી ભાવના હોવી જોઈએ. રાષ્ટ્ર માટે પણ ત્યાગની ભાવના, બલિદાનની ભાવના આ તહેવારની એક સંદેશો લઈને આવે છે. વૈભવ રાઠોડ, GTV ન્યૂઝ, મોડાસા, અરવલ્લી.